નમસ્કાર મિત્રો, વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા કેટલાક કલાકોમાં અમદાવાદમાં જે ઘટના ઘટી, એક રાઈડ તૂટવાની બીના બની અને બે લોકોના મોત થયા, 20 થી 22 લોકો ઘાયલ થયા. એક વિચાર એ હતો કે શહેરોમાં મધ્યમ વર્ગ જે રીતે પીસાઈ રહ્યો છે, જે રીતે દુઃખ દર્દ ભોગવી રહ્યો છે, એ અઠવાડિયાના અંતે વિચારે 25-30 હજારની નોકરી કરતો માણસ કે એના બાળકોને લઈને એ કોઈ બાગ બગીચામાં જાય કે આવા કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં જાય, જે ખૂબ ઓછા પ્રમાણમાં જૂજ છે, એવા કોઈ બગીચામાં જાય જે ખરેખર જ્યાં એ પોતે જઈ શકે, પોતાના પરિવાર સાથે જઈ શકે, એવી જૂજ જગ્યાઓ બચી છે. કારણ કે શહેરોમાં મોટેભાગે મહાનગરપાલિકાઓએ જે કોઈ પ્લોટ બચ્યા એ હેતુફેર કરીને કોઈને પધરાવી દીધા, અથવા તો ત્યાં કોઈ બિલ્ડિંગ બની જાય, અથવા તો એનો કોઈ કમર્શિયલ ઉપયોગ થઈ જાય, અને બિલ્ડરોએ લઈને એના ઉપર આડેધડ બેફામ રીતે બાંધકામો કરી દીધા. એ જગ્યાઓ ચાહે કોઈ મંદિરની હતી, કોઈ રિક્રિએશનલ એક્ટિવિટી માટે કોઈ બગીચાની હતી, કોઈ તળાવ માટેની જગ્યાઓ હતી, આવી બધી જ જગ્યાએ બધા શહેરોમાં પુરાઈ ગઈ અથવા તો કોકને પધરાવી દેવામાં આવી. તો એ મધ્યમ વર્ગ વિચારે છે કે વીકેન્ડમાં રવિવારની એની એક રજા છે અને એના બાળકોને લઈને જાય તો એને ડર કેટલો લાગે. એ રસ્તા પર લઈને નીકળે તો એ ડરે કે અમદાવાદ જેવા શહેરોમાં ખાસ કે રિક્ષાવાળો કોઈ એના બચ્ચાને અડાડીને ના જતો રહે, એ કોઈ એવી ફૂટપાથની બાજુમાંથી પસાર થાય તો એને ડર લાગે કે કોઈ ગાડીવાળો એને અથડાવીને ના જતો રહે, કોઈ મોલમાં જાય તો એ વિચારે કે એને લૂંટાઈ જવાનો ડર લાગે, કોઈ વસ્તુ ખરીદે, કોઈ ખાવાની વસ્તુ ખરીદે તો એને એવો ડર લાગે કે આમાં કોઈ ભેળસેળ નહીં હોય ને, એના બાળકો માંદા નહીં પડે ને. તો એક નાનકડા એવા શહેરોમાં લોકો કેટલા બધા ડરતા હોય છે, કેટલા બધા ડરનો સામનો કરતા હોય છે. સવારથી સાંજ સુધીમાં આપ જોશો તો એક શહેરનો માણસ એવા 10 થી વધારે ડર પાળીને જીવે છે. જો તમે કાંકરિયાની વાત કરો તો અમદાવાદ જેવા આપણા મોટા શહેરમાં જ્યાં 70-80 લાખ લોકો રહે છે, ફરવાના સ્થળ ગણો, તમે જોવાના સ્થળ ગણો, તો બહુ જ થોડી એવી જગ્યા બચાવી છે. અને એ જગ્યામાં પણ આ પ્રકારના કાંડ એ મને અને તમને સૌને ચિંતામાં મૂકે એવા છે. આનો કોઈ ઈલાજ હોય તો જેને આપણે સત્તા સોંપી છે, જેને આપણે આપણા માટે વહીવટ કરવાનો સોંપ્યો છે, એ કદાચ એનો કોઈ ઉકેલ લઈ આવે. નહીતર આ તમામ લોકો પાપના ભાગીદાર છે, જે મારી અને તમારી રિક્રિએશનલ એક્ટિવિટી, મારેની તમારી મજાની જે ક્ષણો છે એને લૂંટી રહ્યા છે, અને ડરમાં આપણે લોકો ગુમાવી રહ્યા છીએ. મિત્રો, જે આ રાઇડમાં જે લોકો હતાહત થયા છે, જેને ઈજા પહોંચી છે, જે પરિવારોએ એના લાડલાને ખોયા છે, આપણે એમના માટે પ્રાર્થના કરીએ અને ઈચ્છીએ કે એક મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકા જે ન શીખી એ આગળના સમયમાં શીખે. મિત્રો, આજે મને આપશો રજા, આપ જોતા રહેશો VTV ગુજરાતી.com.